ભુજ ખાતે આગામી 28મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા અને રોડ શોના આયોજનને લઈને આજે અબડાસા તાલુકા સરપંચ સંગઠનની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વધુને વધુ લોકો હાજરી આપે તે પ્રકારનું આયોજન કરાયું. વિજય નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીને એક વિસ્તૃત અહેવાલ. અબડાસા સરપંચ સંગઠનની એક અગત્યની બેઠક આજે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને આગામી 28મીના રોજ ભુજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને સભા યોજાના છે તે માટે વધુને વધુ લોકો લાભ લે તે પ્રકારની જવાબદારી સોંપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે મહેશભાઈ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ શાહ, ઉમરશભાઈ ભાનુશાલી, મુરજીભાઈ ગઢવી, ગોવિંદભાઈ ભાનુશાલી, મહાવીરસિંહ જાડેજા, પરેશસિંહ બનુભા જાડેજા, અલાના મંગર, રજા કિંગોરા, વિક્રમસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, અનુભા જાડેજા, પરસોત્તમ મારવાડા, કાદરશાહ બાવા, કાંજીભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વધુને વધુ બસની વ્યવસ્થા કરી અને લોકોને સભામાં લાવવા કરવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે નલિયા માટે મીટિંગ જે બોલાવેલી એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે તો એના માટે આયોજન માટે આ મીટિંગ બોલાવેલી. આ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ સરપંચ, ઉપસરપંચ, સામાજિક આગેવાનો બધા ભેગા મળી, કારણ કે જે અમને ટાર્ગેટ આપેલો 8000 અબડાસામાં તો માણસો વધે એમ છે, તો એના માટે કઈ રીતે ગાડીઓની વધારે જે ગામમાં જોતી હોય બસો નાની ગાડી એના આયોજન માટે ખાસ આજે બધા ભેગા થયેલા. એ આયોજનમાં ક્યાંય ખામી ના આવે એ જે આપણા ભેગા આવે મોદી સાહેબને સાંભળવા માટે એને પાણીની કોઈ પણ તકલીફ ન પડે, આરોગ્ય રીતે શાંતિથી સાંભળે અને પાછા પણ રિટર્ન શાંતિથી આવી જાય એના માટે પૂરેપૂરું આયોજન અને મોટી સંખ્યામાં બધા હાજર હતા અને સારામાં સારું આયોજન એ થઈ ગયું છે અને તમામ લોકોનો સાથ સરકાર ખૂબ મળી રહ્યો છે.